જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા યુટ્યુબ ફેમિલી મિત્રો? મજામાં ને? મજામાં. જસો જોઈ લો, મમ્મી હવે રસોઈ કરવા વર્ગી. જો મમ્મી શાક બનાવે છે કા? મમ્મી જો આ ચૂલો અહીંયા લઈ દીધો છે અને જો અહીંયા શાક વઘારી નાખ્યું છે અને મમ્મી જો રસોઈ કરવા માંડ્યા છે. અહીંયા બધું પેલા એને સુધારી લીધું આ રીતે. જો પેલા બધું સુધારી લીધું. જો આપણે છે ને હવે કામકાજ ચાલુ કરી દીધું છે અને આપણે છે ને હવે નવો રસ્તો બનવાનો છે. બાઈને તમને બતાવું, ખોદવાનું કામ છે. જો હવે છે ને સિમેન્ટ રોડ બનશે. આ અમારું પ્રકૃતિનું છે, પ્રકૃતિને જોવે ને તો પ્રકૃતિ છે ને ઘરમાં ટમેટા હોય ને એ નાખી દઈશ. જો આ કૂતરાને એનું નામ એને છે ને શેરું પાડ્યું છે. જો કેવું જોવે, જો બીક એને કંઈ બીક ન લાગે કેમ કે અહીંયા બેઠું જોઈ ઓલરેડી. તો જો આ છે ને આ બાજુની સાઈડ આજે ખોદશે, ઓલી બાજુની કાલ ખોદી. અને હવે આપણે છે ને સિમેન્ટ રોડ બનવાનો છે. સારું હવે રોડ બની જાય ને તો થાકી ગયા એ માટે. જો હાલે છે આપણું જેસીબી બધું. હવે આપણે આજુ આપણું કામકાજ ચાલુ કરી દઈએ. કપડાં બધું ધોવાઈ ગયું છે એટલે જો આપણે છે ને બગીચામાં બધાને પાવાનું છે એટલે આપણે એ કામકાજ કરશું. ફૂલને ઝાડવાનું બધું. જો આ રીતે પ્રકૃતિ બેન હમણાં સાયકલ નથી કે ક્યાં કે દિવસની સાયકલ બહાર નથી કાઢી કેમ કે જો અંદર આવ્યું, જો અંદર આવ્યું ખાવા માટે આવે. રોટલી ખાય, ટમેટું ખાય. ગેટને બંધ જ રાખવો પડે, નકર એકવાર તો છે ને એવું થયું મમ્મી શાકભાજી લેવા બહાર ગયા ને એટલે કૂતરું ઠેઠ અંદર આવી ગયું. હું ઉપર હતી, ઉપર કચરા પોતા કરતી હતી ને તો અંદર આવીને ઠેઠ ટમેટા ખાઈ ગયું અંદર. મમ્મી એ શાક સંભારા સુધારવા બેઠા હતા ત્યાં. ત્યાર પછી તો મમ્મીએ ટીપાઈ ધોઈ નાખી અને બધું શાકભાજી ત્યાં પડ્યું હતું ને બધું લૂસી ધોઈ ને બધું ક્યાંય કૂતરું એડું હોય તો કેમ કે આપણે કોઈને ગમે જ નહીં ખબર નહોતી ને અંદર આવી ગયું એટલા માટે. તો ચાલો હવે આપણે છે ને મમ્મી શાક સંભારા કરે છે અને આપણે રોટલી રોટલા બનાવી લઈએ ઘરમાં જઈને. ચાલો હવે પ્રોસેસ ચાલુ કરી દઈએ. પ્રકૃતિ આવી જાય એટલે આપણે જમી લઈએ, જમીને થોડીક વાર સુઈ જઈશું અને પછી આજે આપણે બનાવવાનો છે ગાજરનો હલવો. એટલે ચાલો તમને એ પ્રોસેસ પણ અમે ગાજરના હલવાની બતાવશું. તો આજે આપણે ગાજરનો હલવો બનાવવો છે. તો જો આપણે ગાજર લઈ લીધા છે અને નરેશ ખમણે છે. જો આ રીતે આપણે ખમણીને આજે ગાજરનો હલવો, અત્યારે આપણે ગાજરની સીઝન હાલે છે તો ગાજરનો હલવો બનાવવો છે. તો ગાજરને આપણે ખમણી પહેલાં છે ને ગાજરને આપણે ધોઈ નાખ્યા હતા, ધોઈને પછી છાલ ઉખેડી નાખી. છાલ ઉખેડી હવે ખમણી લેવાનું. અમે આમાં છે ને આપણે માવાનો ઉપયોગ કરીએ છીએ કા આપણે ગાજરના હલવામાં છે ને માવાનો ઉપયોગ કરીએ છીએ. એટલે આજે અમે કઈ રીતે ગાજરનો હલવો બનાવીએ ને એ તમે જોઈ લેજો. આજે ઘરે બનાવ્યો છે ગાજરનો હલવો. જો હવે આને આપણે બધા ગાજરને આ રીતે છે ને હવે ખમણી મૂકીએ છીએ. ખમણી નહીં જો આપણે ગાજરને પછી આ રીતે છે ને ખમણી લેવાનું છે અને એનું આ રીતે ખમણ થાય છે. આવું આપણે આવી ખમણી હોય ને એના વડે ખમણી લેવાનું છે. આજે આપણે બનાવવાનો છે ગાજરનો હલવો. જોઈએ આ રીતે આપણે સરસથી હવે બધા આપણે જે 1.5 કિલો ગાજરની છાલ ઉખેડાઈ ગઈ છે ને એને હવે આપણે ખમણી વડે ખમણી લઈએ. જો આ તમે સાસુઓ છે ને ગાજરનો હલવો બનાવવાના છીએ, શિયાળાની મોસમ ચાલુ થઈ ગઈ છે ને એટલે જો આપણે આ ગાજર લીધા છે ને એને જો આ રીતે આપણે ખમણી લીધા છે ત્યાર પછી ખાંડ લીધી છે. એ મમ્મીએ કીધું એ પ્રમાણે આપણે બધું લઈ લીધું છે કેમ કે આપણે તો ગાજરનો હલવો કઈ કેટલું કેટલી વસ્તુ થાય આપણે નથી ખબર એટલે મમ્મીએ કીધું કેટલી કેટલી વસ્તુ લઈ લે. એટલે આપણે જો ખાંડ લઈ લીધી છે, ત્યાર પછી ઘી, આપણું ચોખ્ખું ઘરનું ઘી લઈ લીધું છે અને ત્યાર પછી આપણે જો આ માવો લીધો છે. આ માવાને છે ને હવે આપણે ખમણી લેવાનો છે અને સરસ થી ના છે ગાજરનો હલવો બનાવવાનો છે. પછી અમે એકવાર દૂધીનો બનાવશું કા મમ્મી એ બતાવશું. અત્યારે ગાજરનો હલવો અમે બતાવવાના છીએ તો જરૂરથી તમે જોઈ લેજો આખા વિડીયોમાં કન્ટિન્યુ બનીને રહેજો. નરેશ માવો ખમણે છે, આ બધો ખમણી લેહે. સ્પીડ રખાય, થોડીક સ્પીડ રાખો. જો હવે આ માવો એ જેટલો લીધો છે ને એટલો આપણો ખમણી લેશે. મમ્મી રાહ જોવે છે એને બનાવવાનો છે. અહીંયા તૈયાર કરી દીધું છે ત્યાં હલવો, ગાજરનો શેકવાનું છે એટલે હાલો મમ્મી હવે તમે વયા હોય એટલે આપણે શેકવાનું તો ચાલુ કરી દઈએ એટલે ઝડપથી થાય. એટલે આમાં છે ને વાર લાગે મમ્મી કે બહુ. એટલે જો મમ્મી હવે શેકવાનું ચાલુ કરશે અને અહીંયા ખમણે હશે એટલે બધું ભેગું થતું જાય ને ઝડપથી પતે આપણું કામકાજ. એટલે મમ્મીના એ ચૂલો લઈ દીધો છે એટલે હવે મમ્મી શેકવાનું ચાલુ કરશે. તો મમ્મી હવે છે ને જો ઘી પેલા એડ કરી દીધું છે આપણે એક કડાઈ મૂકીને ગેસ ઉપર. આપણે જો નાનો ચૂલો છે ને એ બહાર લઈ લીધો છે અને ત્યાર પછી એમાં ગાજરને ખમણીને સરસથી એમાં જો આ રીતે હલાવવાની પ્રોસેસ મમ્મી કરે છે.
અને અહીંયા જોવો આ માવો ખમણવાની પ્રોસેસ કરે છે. આપણે છે ને વ્લોગિંગ કરીએ છીએ અને મમ્મી ને નરેશ ને હલવો બનાવે છે, તો જોઈ લો હજી પ્રોસેસ ચાલુ. આમાં હજી વાર લાગે કેમ કે આને બળવા દેવું પડે પાણી હોય ગાજરમાં એટલે. તો ચાલો હવે આપણે આગળ કન્ટિન્યુ રહેજો કઈ રીતે અમે બનાવીએ છીએ ને તે તમે જોજો ગાજરનો હલવો. મમ્મી હવે ખાંડ ઉમેરી દીધી છે એમાં, જો આપણે ગાજર સરસથી શેકાતું હતું ગાજરનું ખમણ એમાં ખાંડ ઉમેરી દીધી છે ને અહીંયા બેસી ગયા છે. હવે જો માવાને ખમણી લીધો છે આ રીતે, હવે આપણે જોવો પ્રોસેસ બહાર કરવા બેસી ગયા છે અને ગાજરનો હલવો બનાવે છે. જોવો હવે મમ્મી હલવો બનાવે છે ને એમાં જોવો આપણે આ રીતે માવો ઉમેરો છે, આપણે જે પેંડાનો માવો આવે ને તે ઉમેરો છે. આ જો હવે મમ્મી હલવો બનાવવાનું કામકાજ કરે છે અને આપણે એકદમ સરસ રીતે મિક્સ કરી દઈએ. ચાલો આપણે કિચનમાં આવતાર્યા છીએ અને પ્રકૃતિ બેનને નાસ્તો ખાવો છે તો આપણે નાસ્તો બનાવી દઈએ. અને આજે મમ્મી કહે છે સાંજના છે ને ઓળો ને રોટલો બનાવવો છે, તો આજે આપણે રીંગણાનો ઓરો અને રોટલા બનાવવાના છે. તો મારો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. આપણે રીંગણાને ઓરો રોટ બનાવી નાખીએ અને મમ્મીએ સરસથી ગાજરનો હલવો બનાવ્યો છે. અને ચાલો આપણે છે ને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, મારી ફેમિલી ચેનલને પણ કરી દેજો અને મારી કુકિંગ ચેનલ છે ને તેને પણ કરી દેજો. એટલે હવે આપણે સાંજનો સમય થઈ ગયો છે, આપણે ઉઠી ગયા છીએ, ઉઠીને કામકાજ કરી લીધું છે, બધું કપડાં સકેલવાનું ને કચરા કાઢવાનું ને એવું બધું થઈ ગયું છે. અને હવે આપણે વિડીયો અપલોડ કરી લીધો છે અને હવે આપણે રસોઈની કામગીરી ચાલુ કરવાની છે, કેમ કે રસોઈમાં હાંજનું બધાને કંઈક નવું નવું અલગ અલગ હોય એટલે આજ તો કાંઈ એવું નથી બનાવવું, ઓળો રોટલો બનાવી નાખવા છે. તો એ પ્રકૃતિનું તો કાંઈ નક્કી નહીં શું ખાય એને હવે આવે એટલે પૂછી લે, એ ટ્યુશનમાં ગઈ છે. તો ચાલો હવે છે ને મારા વિડીયોમાં કન્ટિન્યુ રહેજો, આગળ જે આપણે ગાજરના હલવાની પ્રોસેસ છે ને બાઉલમાં એડ કરીને તમને બતાવશું. મમ્મીએ ગાજરનો હલવો બનાવી લીધો છે, આપણે જો આટલો બનાવ્યો છે અને સરસથી નામાં માવો ને ખાંડ ને ઘી ને ગાજર ને આપણા ખાંધોના પ્રખ્યાત ગાજર હતા તેને સરસથી રસવાળા હતા. તો મમ્મી કે ચાલો આપણે બધાને ભાવે ને એટલે હલવો બનાવી નાખીએ ગાજરનો. તો જોઈએ આપણે ગાજરનો હલવો તૈયાર કરી લીધો છે. જો આપણે ઓલા ગાજર હોય ને તો એનો કેવા કલરનો થાય, અત્યારે આપણે સરસથી બદામી કલરનો હલવો તૈયાર થઈ ગયો છે. તો જોઈ લો મમ્મીએ બનાવ્યો છે. મમ્મી પહેલા બહુ જ બનાવતા કા મમ્મી, વધારે બનાવતા બધા માટે પણ હલવો બનાવે છે. એટલે જો મમ્મી હલવો આ રીતે બનાવજો, તમે પણ આ રીતે સરસ થી બધાને ભાવશે. જો અમારે કોઈ બેન ને એને ખાવ હોય તો એમ કે મમ્મી હલવો કઈ રીતે બનાવાય અને કા મમ્મી જ બનાવી દે આ રીતે, મમ્મી બનાવે ને તો બધાને બહુ ભાવે, કેમ કે આપણાથી છે ને થોડું ઘણું કાંઈક ને કાંઈક ખામી રહી જ જાય છે. અને જો મોટા લોકો બનાવતા હોય ને એની એકદમ પરફેક્ટ બનાવતા હોય છે. એટલે મમ્મી આ રીતે જો હલવો બનાવીને સરસથી તૈયાર કરી દીધો છે. અને ચાલો હવે આપણે છે ને બીજું કામકાજ કરવાની તૈયારી કરી લઈએ. જો આપણો હલવો આ તૈયાર થઈ ગયો છે અને આપણે આ થાળીમાં એકમાં ઘી લગાડી દીધું છે અને ત્યાર પછી આવી રીતના આપણે જો થાળીમાં એડ કરી દેવાનું છે. થોડી વાર આપણે છે ને એને કડાઈમાં રાખીએ એટલે સરસથી બહુ બની જાય. ત્યાર પછી આપણે એને આ રીતે થાળીમાં એડ કરીને એક આપણે આવી રીતના લીસું વાસણ હોય ને એના વડે આ રીતે આપણે થાળીમાં કરી લેવાનું છે. જો આપણે સરસ થાળીમાં એડ કરી દીધો છે, હવે આપણે આને થોડી વાર પછી છે ને પીસ પાડી લેશું. જો આપણે એકદમ સરસથી ને આપણે હજુ હલવો બની ગયો છે. જો આ રીતે આપણે પછી એમ નમ ખાવું હોય તો ખાઈ શકીએ છીએ અને આ રીતે આપણે પીસ પાડીને ખાવા હોય તો ખાઈ શકીએ છીએ. જો આ રીતે આપણો હલવો તૈયાર થઈ ગયો છે. હવે જોવો સરસથી ચાલો હવે મારો વિડીયો અહીંયા પૂરો કરું છું. આપણે કાલે મળશું એટલે મારા વિડીયો રોજે રોજ તમે જોતા રહેજો. અને જો વિડીયો જોતા હોય અને હજુ સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી કરી દેજો અને બેલ આઇકન દબાવી દેજો, જેથી રોજે રોજ તમને મારા વિડીયો જોવા મળશે. તો ચાલો હવે મારા વિડીયો રોજે રોજ જોજો. અને મારી બીજી ચેનલ છે સોરઠની અન્નપૂર્ણા કિચન, તે અમારી રસોઈની ચેનલ છે, તેમાં પણ તમે જાજો અને સબસ્ક્રાઈબ કરી દેજો અને તેમાં પણ બેલ આઇકન દબાવી દેજો. તો ચાલો આજે આપણે બનાવ્યો છે ગાજરનો હલવો અને સવારે બપોરે મમ્મીએ શાક બનાવ્યું છે ચોળીનું. એટલે આજનું રૂટિન કાર્ય આપણે અહીંયા પૂરું કરી દઈએ છીએ. તો ચાલો રામ રામ સીતારામ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, બાય બાય.